નમસ્કાર, આજે તારીખ 5 મે મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 2 દિવસ પહેલા મુંબઈથી આવેલા જ્હોન રોડ્રિક્સ નામના 54 વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ 7 સીઝન રિસોર્ટમાં ક્વોરન્ટીન હતા. તેઓ સિક્કાથી શિપ વડે સિંગાપોર જવાના હતા. શિપ વડે પ્રવાસ કરવા માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત હોવાથી તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દર્દી ક્વોરન્ટીનમાં હોવાથી સ્થાનિકોના સંપર્કમાં આવ્યા નથી, તેથી લોકોને ન ગભરાવવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,020 દર્દીઓ સાજા પણ થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 46,860 કેસ નોંધાયા છે, જે પૈકી 12,727 દર્દીઓ રોગમુક્ત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ મુદ્દે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 5,804 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 319 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લાની તમામ સમાજની વાડીઓ, તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી તથા શૈક્ષણિક સંસ્થાઓના છાત્રાલયો ક્વોરન્ટાઇન સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવા માટે આ ઇમારતોનો તંત્ર દ્વારા ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકારે રાજ્યના નોન NFSA તથા APL 1 રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણની ઘોષણા કરી છે. 7 મેથી આ પ્રક્રિયા આરંભ કરવામાં આવશે. જેમના રાશન કાર્ડનો છેલ્લો અંક 1 અને 2 હોય તેવા ધારકોને 7 મે, છેલ્લો અંક 3 અને 4 હોય તેવા ધારકોને 8 મે, છેલ્લો અંક 5 અને 6 હોય તેવા ધારકોને 9 મે, છેલ્લો અંક 7 અને 8 હોય તેવા ધારકોને 10 મે તથા છેલ્લો અંક 9 અને 10 હોય તેવા ધારકોને 11 મેના રાશન વિતરણ થશે. સમગ્ર યોજનાથી રાજ્યના 61 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને લાભ થશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શ્રીફળ વધેરી આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લતા મંગેશકરે ટ્વીટ કરી બોલિવૂડના દિગ્ગજ સાઉન્ડ રેકોર્ડિસ્ટ ડીઓ ભણસાલીના નિધનના સમાચાર સૌને આપ્યા. તેમણે આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ડીઓ ભણસાલી જામનગરના વતની હતા. દુર્લભજી ઓધવજી ભણસાલી ડીઓ ભણસાલી તરીકે પ્રસિદ્ધ થયા હતા. યુવાન વયે મુંબઈ જઈ બોલિવૂડના સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકેની 50 વર્ષની લાંબી કારકિર્દી બનાવી હતી. તેમણે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મના ટાઇટલ સોંગ સહિત અનેક પ્રસિદ્ધ ગીતોનું રેકોર્ડિંગ કરેલું છે. રાજ કપૂર તથા લતા મંગેશકર વગેરે દિગ્ગજો તેમના ચાહક હતા. 95 વર્ષની વયે તેમનું નિધન થતાં બોલિવૂડમાં સાઉન્ડ રેકોર્ડિંગ ક્ષેત્રનો એક યુગ પૂર્ણ થયો હોવાની પ્રતીતિ થાય છે. જામનગર જિલ્લા પોલીસ વડાએ લોકો માટે ખાસ નિવેદન આપ્યું છે. જામનગરમાં કોઈ કોરોના સંક્રમિત ન પ્રવેશે એ માટે પોલીસ કાર્યશીલ છે. ધ્રોલ પાસે અન્ય જિલ્લામાંથી આવનારા લોકોને અટકાવવામાં આવે છે. તેમને ચેકઅપ માટે હોસ્ટેલ મોકલવામાં આવે છે. આ મુદ્દે અસહમત થનારા લોકોને જિલ્લામાં પ્રવેશ આપવામાં આવતો નથી. જામનગર જિલ્લા પંચાયતની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ 1 દિવસનો પગાર ત્યાગ કરી 60,80,949 રૂપિયા એકત્ર કર્યા છે. આ રકમ તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી છે. ઉપરાંત જિલ્લા પંચાયત કર્મચારી સંઘના સભ્યો દ્વારા પણ રૂપિયા 2,23,377 રાહત ફંડમાં અર્પણ કરાયા છે. જામજોધપુરના શિક્ષક જયવીરસિંહ રાણાએ 11,111 રૂપિયાનો સહયોગ આપ્યો છે. જિલ્લા પંચાયત કર્મચારી સંઘ તથા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો રાજ્યમંત્રી હકુભા જાડેજાને 63,15,437 રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.